કોંગ્રેસના સારીંગ બેઠકના હારેલા ઉમેદવાર દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સારીંગ બેઠકના તાલુકા પંચાયતના ઉમેદવાર દીક્ષિતાબેન સુરેશભાઈ સોલંકીએ તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજ્યમાં તાનાશાહી ચાલે છે અને મતગણતરી દરમિયાન મતદાન કેન્દ્રની અંદર એક જ મતદાન પેટી બતાવવામાં આવી છે અને અમોને હારેલા જાહેર કરવામાં આવ્યા હતા અને અમારા એજન્ટને પણ મતદાન કેન્દ્રની અંદર ઘૂસવા દીધા ન હતા। અમોને અમારા કેટલા મત છે તે પણ બતાવ્યા ન હતા। એટલું જ નહીં, અમારી કોઈ પણ જગ્યાએ સહી પણ કરવામાં આવી ન હતી। દીક્ષિતાબેન સોલંકીએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરી છે ત્યારે દીક્ષિતાબેન સોલંકીએ ચૂંટણી આયોગમાં તથા વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। 28 તારીખે મતદાન થયા તેના ત્યાર પછી બીજી તારીખ ગણતરી કરજણ તાલુકા સેવા સદન રાખી હતી। ગણતરી દરમિયાન તઈ અગાઉથી એજન્ટની નિમણૂક માટે એમને પરવાનગી માંગી, નિમણૂકની પરવાનગી આપી દીધી। બીજી તારીખે ગણતરી માટે ગયા, બીજો તારા ફોન પર અમારે એલાન થયું કે અંદર જતી વખત પહેલા વખત તમારે અંદર જવાનું, ઉમેદવારને અંદર જવા દેતા નતા। અમારા જે હાથે એજન્ટ એટલે કોઈને અંદર જવા દીધા, બહુ માથાકૂટ થાય તો પોલીસ સાથે દરવાજા પરથી ઉમેદવારને સંગાથે મને જવા દીધો, મય જવા દીધા પણ અંદર જતા જયા તે દરમિયાન એક પેટી એકલા બતાવી હતી સારી એકની। હવે કેટલા મત એમને કીધા હતા ભાઈ એક્ઝેક્ટ યાદ રહ્યું, એ છે બીજી પેટીઓ કોઈ પેટી બધી બતાવી નહીં, બીજું તમારે કોઈ સમય કરાય નહીં, અમે તો કહેવા ગયા ફરજ પર મામલા થયા કે આવું કંઈ જરૂર છે જ્યાં જરૂર તમને બોલાવીશું। હવે કેટલા મત થયા હું થયું કોઈ ખબર છે અને કંઈક તમે હારી ગયા છે, આખી વાત આ છે। કેટલા મત થયા રે એવું કશું કીધું નહીં, કોઈ મત નહીં, કોઈ આંકડો આપ્યો નહીં, કેટલા મત થયા, કેટલા પુરુષ, કેટલા સ્ત્રી, કોણ કેટલા કોણ, કેટલા મહિલા છે એવી યાદી માંગી તા કે બધું તમને મળી જશે, પણ કશું આપ્યું પછી એથી લાગી પાછળ એક પેટી તેથી પછી ઓદ્ધી એક પેટી, આ ઓદ્ધી મેં અર્જનપુરા અર્જનપુરા અને ઓજા છે અને ત્યાર પછી દેલવાડાની પેટી, પણ એ છે કોઈ પેટી અમને બતાવી નથી, કોઈ 7 ગામ ખરા પણ 5 પેટીઓ એમાં એક જ પેટી અમને બતાવી છે। અમારી માંગ શું છે? અમારી માંગ તો એક નવેસરથી એક આ પેટીની ચૂંટણી થાય અને બેલેટ પેપર મતદાન કરે તો ખબર કે આ ઈવીએમમાં બધા ગોટાળા થાય છે, બીજી આપણે કોઈ માંગ છે ને નવેસરથી આ બેઠકની ચૂંટણી થાય અને ઈવીએમ દ્વારા તટસ્થપણે તપાસ થવી જોઈએ અને બિલકુલ ન્યાયના હિતમાં ચૂંટણી થવી જોઈએ અને તમને ન્યાય નહીં મળેલો, ન્યાય મળતો અમારા ગાંધી ચેતનામાં ચાલુ રાખીશું।